હવે સમાચાર વિગતવાર. કોરોના કાળ વચ્ચે પણ નર્મદા પરિક્રમા કોઈ ઓટ આવી ન હોવાનું નર્મદા મૈયા ભક્તોએ બતાવ્યું. મહામારી વચ્ચે પણ આસ્થાનો વિજય કર્યો હતો. અંદાજે 70,000 કરતા વધુ પરિક્રમા વાસીઓએ પરિક્રમા અત્યાર સુધી કરી ચૂક્યા છે. પગપાળા, દંડવત, બસ, મોટરસાયકલ સહિત ફોરવ્હીલમાં પરિક્રમા વાસીઓ ઉમટી રહ્યા છે. પ્રથમ 1.5 મહિના 70,000 કરતા વધુ પરિક્રમા વાસી આગમન થતા આગામી 2 મહિનામાં 2 લાખ કરતા વધુ પરિક્રમા વાસી આવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નિહારો માધવી, વિશેષ અહેવાલ. ભારતવર્ષમાં એકમાત્ર એવી નદી જેની પરિક્રમા આદિ અનાદિકાળથી થઈ રહી છે, શિવપુત્રી. નર્મદા એટલે મા રેવા, મા ગંગા કરતાં પણ જૂની. અવિરંતા ધરા ધરતી પર તેની વહેતી જોવા મળે છે. ત્યારે કહેવાય છે કે નર્મદા પરિક્રમા રામભક્ત હનુમાનજીએ પણ કરી હતી. તેમના દ્વારા એક છલાંગમાં નર્મદા સંગમ સ્થાન પાર કરતા હનુમાન કુટકા તરીકે પરિક્રમા તેમની ઓળખાય છે. તેવી જ રીતે નર્મદા નદી સાથે 7 રહસ્ય પણ જોડાયા છે. આ વચ્ચે આડી અનાડીકાળથી ચાલી આવતી નર્મદા પરિક્રમા એક પગપાળા અને બીજી જલધારા પરિક્રમા પ્રચલિત હતી. જોકે સમય સાથે બદલાવ થતાં હવે મોટર માર્ગે, બાઇક માર્ગે, ટ્રેન અને બસ માર્ગે પણ નર્મદા પરિક્રમા યોજવામાં આવી રહી છે. 21મી સદીની સૌથી મોટી મહામારી એવી કોરોના મહામારી વચ્ચે પણ નર્મદા ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી અને પ્રતિવર્ષ 2 લાખ કરતાં વધુ પરિક્રમાવાસીઓ આવતા હોય છે, જેમાં ચાલુ વર્ષે માત્ર 1.5 માસમાં જ 70,000 કરતાં વધુ પરિક્રમાવાસીઓ પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી બીજા ચરણમાં પ્રસ્થાન કર્યું છે. એટલું જ નહીં, અયોધ્યાથી લઈ અનેક ધાર્મિક આશ્રમ, સંતો, મહંતો પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી સામે આસ્થાના જંગમાં હાલ આસ્થાની જીત જોવા મળી રહી છે. આ અંગે રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુજીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે પણ નર્મદા નદીની પરિક્રમામાં કોઈ ઓટ આવી નથી. હાલ 70,000 કરતાં વધુ પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી ચૂક્યા છે. એટલું જ નહીં, ભારતવર્ષની એકમાત્ર નર્મદા નદી જે ગંગા નદી કરતાં પણ પહેલાંથી વહેતી આવી છે, તેવી માં નર્મદા અને શિવપુત્રી નર્મદાના સંગમ સ્થાન પર વસેલ અંકલેશ્વરની ધરતી પર પરિક્રમાવાસીઓ આગમનથી ધરતી પાવન થઈ છે અને ભક્તોની સેવા માટે રામકુંડ તીર્થક્ષેત્રનું સદાવ્રત 24 કલાક ચાલુ છે. તેમના માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે તેમની આ ભક્તિની યાત્રામાં સેવા કરવાની તક માત્ર પણ અદ્ભુત અનુભૂતિ સાથે પરમ તૃપ્તિનો આનંદ થાય છે. વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરિક્રમા યુગોથી કરાય છે. અમરકંટકથી ભરૂચના સમુદ્ર સંગમ સુધી 1,312 કિલોમીટરની સંપૂર્ણ પરિક્રમા કરતાં 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવાના 11 રહસ્યોનો સાક્ષાત્કાર કરાવવાની પરિક્રમા વાસીઓ ગણાવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા વિષને ગ્રહણ કરતાં ભગવાન શિવને પરસેવો થયો હતો, જે પ્રસ્વેર નદીનું સ્વરૂપ ધારણ કર્યું તે નર્મદા. એટલે નર્મદાને શિવપુત્રી કહેવાય છે. રેવા સાથે જોડાયેલા અનોખા 11 રહસ્યો પરિક્રમા વેરા ઉજાગર થાય છે. નર્મદા તટમાં કંકર એટલા શંકર, અને આ કંકરની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં પડે તેવા આશીર્વાદથી આપ્યા. ત્યાંથી નર્મદા નદીની પરિક્રમા કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા પ્રમાણે પહેલી નર્મદા પરિક્રમા માર્કંડ ઋષિએ કરી હતી. નર્મદે હરના નારા સાથે ભરૂચ જિલ્લામાં જ વર્ષે 1.5 લાખ પરિક્રમાવાસીઓ પરિક્રમાએ આવે છે. પૂર્ણ પરિક્રમા સાથે 1 કોશીથી 5 કોશી પરિક્રમાનું મહત્ત્વ છે, જે 21 દિવસમાં પૂર્ણ થાય છે. વૈરાગ્યની અધિષ્ઠાત્રી ગંગાને જ્ઞાન, યમુનાને ભક્તિ, સરસ્વતીને વિવેકની અધિષ્ઠાત્રી કહેવાય છે. તેમ નર્મદાને વૈરાગ્યની અધિષ્ઠાત્રી કે ગણાય છે. તપસ્યાનું ઉચિત ફળ એકમાત્ર રેવા તતે જ મળતું હોવાથી આદિ અનાદિકાળથી મુનિ, સિદ્ધ અને યોગીઓ તપસ્યા માટે નર્મદા કિનારાને પસંદ કરતા આવી રહ્યા છે. માનવ સભ્યતાની સાક્ષી વેદો મુજબ નર્મદા સતયુગથી નિરંતર વહી રહી છે અને યુગો સુધી વહેતી રહેશે, એટલે જ તેને સદા કુંવારી મનાય છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા 50 વર્ષ ચાલેલા અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે માનવ સભ્યતાનો નર્મદાની ઘાટીઓના કિનારે જન્મ થયો હતો. નર્મદાની ખીણમાં જ સૌથી પહેલાં જીવનની ઉત્પત્તિ થઈ હતી. ડાયનાસોર પણ નર્મદા કિનારે જોવા મળતા હતા. ભરૂચ પાસે જ મળેલા અવશેષો 2000 થી 5000 વર્ષ જૂના હોવાનું જીઓલોજીકલના સંશોધનમાં પણ બહાર આવ્યું હતું. પરિક્રમા પહેલાં નર્મદા મૈયાને ચઢાવાય છે કઢાઈ.
માન્યતા છે કે આજે પણ કઈ અદ્રશ્ય શક્તિઓ અને દેવી દેવતાઓ નર્મદાની પરિક્રમા કરે છે. દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામામાં આજે પણ નર્મદાની પરિક્રમા કરે છે. પરિક્રમા શરૂ કરતા પહેલા શ્રદ્ધાળુઓ સંકલ્પ કરે છે, પછી નર્મદા પૂજન બાદ નર્મદા મૈયાને એક કઢાઈ ચઢાવે છે, જે બાદ નર્મદાના નીર એક પાત્રમાં પોતાની સાથે લઈ પરિક્રમા શરૂ કરે છે, વિપરીત દિશામાં વહન કરે છે. નર્મદાની એક વિશેષતા એ પણ છે કે નીચેથી ઉપર તરફ વિપરીત દિશામાં વહે છે. બીજી નદીઓ કરતાં નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ નીચાંથી જગ્યાએ ઊંચાઈ તરફ વહે છે. તેનો ઉદગમથી લઈ ભરૂચમાં સંગમ સુધી 10 કરોડ તીર્થસ્થાન આવેલા છે. એક માન્યતા મુજબ તાપી પણ નર્મદાની સહાયક નદી છે. નર્મદાના અવશેષોને લઈ આજે પણ સંશોધન થઈ રહ્યું છે. 11 અનોખા રહસ્ય. માનવ સભ્યતાનો જન્મ નર્મદા ઘાટીમાં થયો હતો. નર્મદા વિશ્વની સૌથી પ્રાચીન નદી વિપરીત દિશામાં વહેતી નદી છે. નદીમાં મળતા દરેક કંકરને શંકરની જેમ પૂજાય છે. પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂર નથી. આસ્થાઓ નાખવામાં આવતા પથ્થરમાં પરિવર્તિત થાય છે. નર્મદાની વિપત્તિ શિવના પરશ્વેરની બૂંદમાંથી થઈ હતી. સંપૂર્ણ પરિક્રમા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસમાં અને વાહનથી 108 દિવસમાં થાય છે. આજે પણ કેટલીય અદ્રશ્ય શક્તિઓ અને દેવતાઓ પરિક્રમા કરે છે. પરિક્રમાવાસીઓ લોખંડની કઢાઈ ભેટ આપે છે. આસ્થામાં આજે પણ પરિક્રમા કરે છે. અસ્વસ્થામાં આજે પણ પરિક્રમા કરે છે. નદીનો કુલ પ્રવાહ 1312 કિલોમીટર છે. વેદોમાં નર્મદાને વૈરાગ્યની અધિષ્ઠાત્રી મનાય છે. મા રેવાને રત્નસાગર કોટેશ્વર તીર્થ ખાતે સામે લેવા આવ્યા હતા. નર્મદા સંગમ સ્થાન તરીકે જાણીતા કોટેશ્વર તીર્થ ખાતે નર્મદા નદી જ્યાં દરિયામાં વિલીન થાય છે ત્યાં રત્નોભરી સાગર સામે માતાજીને લેવા આવ્યા હતા, જેને લઈ પુરાણોમાં તેમજ કોટેશ્વર મંદિર ખાતે પણ રત્નસાગર સ્થળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત હનુમાનજી નર્મદા પરિક્રમા કરી હતી. ભગવાન શ્રી રામભક્ત હનુમાનજીએ પણ નર્મદાની પરિક્રમા કરી હોવાની માન્યતા છે. તેવા નર્મદા સંગમ સ્થાને એક કુટકે સામે પાર કરી હતી, જેથી તેને હનુમાન કુટકા પરિક્રમા તરીકે પણ પુરાણોમાં ઉલ્લેખ કરાયો હોવાનું નર્મદા કિનારે આવેલ આશ્રમના મહંત અને કોટેશ્વર ગામના આગેવાનો જણાવી રહ્યા છે. જય શ્રીરામ. નર્મદા પરિક્રમા ચાલુ આ વર્ષે થઈ રહી છે ત્યારે કોરોના મહામારીને લઈને 2 વર્ષ જ્યાં સ્થગિત હતી નર્મદાની પરિક્રમા, આ વર્ષે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 70,000 થી 75,000 પરિક્રમાવાસી આવી ચૂક્યા છે. અને ખાસ કરીને આપણું રામકુંડ તીર્થ જે આપણું ભરૂચ જિલ્લાની ધરોહર છે અને અહીંયા તમામ પરિક્રમાવાસીઓ અહીંયા આવે છે રામકુંડ તીર્થ ઉપર અને પ્રસાદી લઈને આગળ પ્રસ્થાન કરે છે. આ વર્ષે કોરોનાને બહુ એટલું બધું નથી, પણ છતાં મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકારે કોઈ પાબંદી આ વખતે કોઈ પ્રતિબંધ છે નહીં. આ વખતે ઘણી રોજની પર ડે લગભગ 10 થી 11 થી 12 બસો આવે છે, ફોર વ્હીલરો આવે છે, પેડલ આવે છે અને ટ્રેનોમાં પણ આવે છે. તો આ વખતે પરિક્રમાવાસી નર્મદા મૈયાની જે પરિક્રમા છે ખૂબ ધામધૂમથી થઈ રહી છે. અને તમામ ભરૂચ જિલ્લાની જનતાને મારી એક વિનંતી કે જ્યાં જ્યાં આપને પરિક્રમાવાસી કોઈ બી સાધુ સંત મળે એને ટુકડો આપજો, એમની સેવા કરજો, આપણો ધર્મ છે. અને આપણા રામકુંડ તીર્થ ઉપર તો 2 ટાઈમ ભોજન 2 વાર ચા આપી અને એમનું પેટ ભરવામાં આવે છે. ભગવાનની કૃપાથી, મા નર્મદાની કૃપાથી ખૂબ આનંદથી બધા પરિક્રમા કરી રહ્યા છે. જય સિયારામ. ગ્રામ સાંડિયા સે આયે હુએ હૈ હમ 20 સદસ્ય હૈ ઓર કરીબ 50 સદસ્ય ઓર આ રહે હૈ. કોરોના કી વજહ સે કરીબ 2 સાલ સે મા નર્મદા કી પરિક્રમા પર રોક લગા દી ગઈ થી. ઇસ વજહ સે બહોત કમ લોગો કા આના હુઆ હૈ ઓર અભી મુશ્કિલ સે લોકડાઉન ખુલા હૈ તો પરિક્રમા પર લોગ નિકલે હુએ હૈ ઓર સભી લોગ કામના કરતે હૈ કે પૂરે ભારતવાસીઓ કા સ્વાસ્થ્ય અચ્છા રહે, મા નર્મદા ઉનકી રક્ષા કરે. યહી ભાવના લેકર હમ મા નર્મદા કી પરિક્રમા પર નિકલે હૈ. જય શ્રી હર હર નર્મદે હર. કહાં સે આયો મહારાજ? મહારાષ્ટ્ર સે. પરિક્રમા કરને કે લિયે? પરિક્રમા ઓમકાર જી સે ઉઠાઈ હૈ. 2 સાલ બંધ થા કોરોના મે જી. કબ ચાલુ કિયા? અભી અભી ચાલુ હુઆ, દીપાવલી હોને કે બાદ દૂસરે દિન તીસરે દિન. કહાં કહાં સે લોગ આતે હૈ ઓર કિતને લોગ જુડે આપકે સાથ? દૂર દૂર સે પુના, બીડ, બોમ્બે, એસે ઉધર ઉધર સે આતે હૈ. યહાં કહાં કહાં જાઓગે? અબ એસા તો હમ હમારે ઘુટને ખરાબ હો ગયે કરકે અભી એસા ઇધર સે ગાડી સે પરિક્રમા કરના હૈ ઓમકાર જી ઓર વાપસ.